નમસ્કાર, મેં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુધાંશુ વાજપેયી, કમાન અધિકારી ભારતીય તટરક્ષક વાયુસેના દમન, આપ સભી કો યોગા ઓર ધ્યાન કા આયોજન જો કિયા જા રહા હૈ 16 જૂન 2024 રવિવાર કે દિન પ્રાતઃ 7:30 બજે ઉસકે લિયે આમંત્રિત કર રહા હું. મેરા નમ્ર નિવેદન હૈ, આપ સબ આઈએ ઓર અકેલે મત આઈએ, પરિવારજનો કે સાથ આઈએ, ક્યોંકિ યોગા સે હી હોગા. દમણદીવ એક્સાઇઝ વિભાગ દારૂની તસ્કરી તેમજ વિના પાસ પરમિટ દારૂ વેચનારાઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં એક્સાઇઝ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય. દમણના કચીગામના ધાબાઓમાં 1000 રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ રાખવા બદલ આરોપીઓ વિરુદ્ધ એક્સાઇઝ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. વાપી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે, જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેઓને વાપી પાલિકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ વતી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ, પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર પટેલ અને દંડક તરીકે મંગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલે તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાપી નગરપાલિકામાં જે કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. નગરજનોને પડતી ચોમાસા સમયની હાલાકીને દૂર કરવાના પ્રયાસો કરાશે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે કંઈ પાર્ટી અમારા પણ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આગળના જે કંઈ કામ હોય તે અમે કરતા રહ્યું, અને કનુભાઈ સાહેબની આભાર માનું છું. જે કંઈ બાકી પેન્ડિંગ છે એ અમે પૂરા કરીશું અને કામ અત્યારે ચાલુ છે. પાણીની ભરાઈ એ માટે અમે પૂરેપૂરી અમે ખાતરી રાખીશું અને એ કામ અમે પૂર્ણ કરીશું. એ રીતે 2.5 વર્ષમાં વાપીમાં જે કામ અત્યારે જોઈ રહ્યા છો, વિકાસના કામો જે થઈ રહ્યા છે, એના એ કામો જે કન્ટિન્યુ જે બાકી છે, કન્ટિન્યુ જેટલા ઝડપી એ બોડી છે, નવી બોડી એ મોનિટરિંગ કરીને પૂરા કરશે, અને નવા કામો જે કરવાના હશે એ પોતે મોનિટરિંગ કરીને જે આ ટીમ આવી છે, નવી ટીમ, એ ટીમને ખાસ વિનંતી અને ખાસ એ લોકો બધા સાથે મળીને સંગઠન અને માનનીય કનુભાઈ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જે આપણા ધારાસભ્ય નાના મંત્રી છે, એ આપણા પાર્ટીના એના ધારાસભ્ય અને વાપીના ધારાસભ્ય છે, અને એમના રાહદર અને એમના માર્ગદર્શન હેઠળ આ બધા મિત્રો કામ કરશે એવી બધાની અમારી આશા. આપણે જાણીએ છીએ કે વિકાસના કામ બધી જગ્યાએ ચાલે છે, દરેક રોડને બ્રિજ બને છે, તો આ વખતે જે સમસ્યા છે, પહેલાં પ્રી પ્લાનિંગ કરીને નગરપાલિકા ગટર ને જે સ્ટ્રોંગ વોટર ને બધાનો જે ડેમેજમાં જે પહેલાં વરસાદ પહેલાં જે કામ કરવાનું તે પૂરું થઈ ગયું છે, એના સિવાય બી પહેલો વરસાદ આવે ત્યારે આપણે ખબર જ હોય કે જ્યારે માટી કોઈ બી ઢાંકણામાં પુરાઈ જતી હોય ત્યારે થોડું માટી પાણી ભરાય, પણ આ બધાને નગરપાલિકાની જે ટીમ છે, જૂની ટીમ હતી, એના દ્વારા બી સરસ કામ થઈ રહ્યું છે, અને અત્યારની ટીમ છે એ બી મોનિટરિંગ કરીને રોજે રોજ મોનિટરિંગ કરીને જે વસ્તુ આપણને સમસ્યાઓ નડે છે જે સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવશે એમને ખાસ ખાતરી છે, અને અમે બધા સંગઠનના મિત્રોને દરેકે દરેક જે કોર્પોરેટરો છે અમારા સાથી મિત્રો એ પોતપોતાના એરિયામાં જે અત્યારે એરિયા જે પોતપોતાના એરિયામાં છે એમાં બી કોઈ સમસ્યા હશે તો બી એ પોતે રહીને ઊભા રહીને બધું સમસ્યાનું નિરાકરણ લાવશે. વલસાડમાં સ્કૂલ વાન ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આરટીઓના નવા નિયમને લઈને વલસાડ જિલ્લાના 800થી વધુ જેટલા સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે આજરોજ વલસાડ જિલ્લાના સ્કૂલ વાન ચાલકોએ વલસાડ જિલ્લા કલેક્ટર પર આવીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજકોટની ગેમઝોનની ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે. સ્કૂલ વાનમાં ખાનગી પાસિંગમાં નહીં ચાલી શકે તમામ સ્કૂલ વાન ટેક્સી પાસિંગમાં ચલાવવી પડશે. સ્કૂલ વાનની આર
આરસી બુકમાં પાસિંગ થયેલી સીટિંગ કેપેસિટી મુજબ 12 વર્ષથી ઓછી ઉંમર હોય તો ડબલ વિદ્યાર્થીઓ વાનમાં લઈ જઈ શકાશે. સ્કૂલ વાનમાં સીએનજીના સિલિન્ડર ઉપર પાટિયા લગાવી વિદ્યાર્થીઓને લઈ જવાશે નહીં સહિતના અનેક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો વલસાડ જિલ્લાના 800થી વધુ વાન ચાલકો વિરોધ કરી રહ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી સ્કૂલ વાન ચાલકોને થોડી છૂટછાટ આપે તો મોંઘવારીમાં વાલીઓ ઉપર સ્કૂલ વાનની ફીનું ભારણ ન પડે તે ધ્યાને રાખી કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે. સ્કૂલ વાન ચાલકોએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરે પણ અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તમે તમારું કામ ચાલુ કરો, આરટીઓના કર્મચારીઓ તમને હેરાન ન કરશે અને તમારા ગાડીઓના કાગળો ક્લિયર રાખશો જેથી તમને કોઈ હેરાન ના કરે. ત્યારબાદ વહેલી તકે હડતાળનો અંત આવે અને રાજ્ય સરકાર નિર્ણય લાવે એ જરૂરી બન્યું છે. જ્યાં સુધી રાજ્ય સરકાર વાન ચાલકો માટે નિર્ણય ના લાવે ત્યાં સુધી હડતાળ પર વાન ચાલકો રહેશે. અમે વલસાડ શહેરના સ્કૂલના વાન ચાલકો આજે વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર, આજે અમારી હડતાળ ચાલે છે એના બાબતમાં આવેદનપત્ર અને સુખદ અંત આવે હડતાળનો એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તો કલેક્ટરશ્રીનો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો અમને, એમણે સારી એવા એવી દિશાનિર્દેશ પણ કર્યા અમને કે અમે તો કાળજી રાખતા જ આવેલા છે, પણ છતાં એમના તરફથી બી થોડા સૂચનો અમને મળ્યા કે અમે સ્વીકાર્યા છે અને બહુ પોઝિટિવ વાત છે એમની સાથે. અને એમણે સમય આપ્યો છે અને કીધું છે કે તમે ચાલુ કરો, હમણાં તમને દંડ ફટકારવામાં નહીં આવે, ગમે તેમ દંડ ફટકારવામાં નહીં આવે, પણ સમયાંતરે તમારે જે નિયમો છે એનું તમારે જે રીતનું પેપર વર્ક છે તે તમારે ક્લિયર કરવાના રહેશે એ રીતનું એમણે બાંહેધરી આપી છે. અને તમે આમ કહો છો સ્કૂલ વેન સ્કૂલ વેન ચાલકો, અમે ખરેખર જોવા જઈએ ને તો સ્કૂલ વેન ચાલકો નથી, અમે બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ. આ વાત ધ્યાન રાખજો. દરેક પેરેન્ટ્સને પણ હું કહું છું, અમે સ્કૂલ વેન ચાલકો નથી, તમારા બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ અને અમે બાળકોની કાળજી રાખીએ છીએ અને રાખીએ છીએ. મેઇન પેરેન્ટ્સ તો પછી આવે, પહેલે અમે કાળજી રાખીએ છીએ સ્કૂલ પર બાળકોને કંઈ પણ થયું ને અમે પહેલે દોડીએ છીએ. એટલે વાલીઓની પણ અમને સપોર્ટની જરૂર છે. મારી વાલીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોઝિશનમાં તમારી પણ અમને સપોર્ટની જરૂર છે. અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારે જે ભાડું થોડું વધારવા પડે તો વધારી દો, ચોક્કસ વધારો તમે, અને બાળકોની સુરક્ષાનો તમે ખ્યાલ રાખજો. એકચ્યુઅલી અમે ખ્યાલ રાખતા આવ્યા જ છે, પણ એક્સ્ટ્રા એડિશનલ આ જે હમણાં બનાવ બન્યા છે એને કારણે તમારે વધુ પડતી કાળજી રાખવાની જરૂર છે. દિશાનિર્દેશ આરટીઓને કરીશું. અમને 30,000 થી 35,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે. આ જે 2016ની જે મોડલની ગાડી હોય એના પર છે, પણ એટલો બધો ખર્ચો થાય છે અમને, તો નવી ગાડીનું તો હજુ વધી શકે છે, તો એ અમને ઇકોનોમિકલી પરવડે તેવું નથી, બરાબર. અને અમદાવાદમાં જે આ લોકોએ જે બહાર પાડ્યું છે 1 કિલોમીટરના 1,200 રૂપિયા અને પર કિલોમીટરે 200 રૂપિયા વધારે, તો અહીંયા તો 25-25 કિલોમીટરથી બાળક આવે છે, તો વાલી ખાવા જશે કે ભાડું ભરવા જશે, બરાબર. તો અમારું ભાડું ફિક્સ હોય, હવે તેને સંલગ્ન જો અમે જો ચલાવવા જઈએ ને તો વાલીઓને ભાડું જ નહીં પોસાય. એટલે દરેક વાલીઓને આ મીડિયાના માધ્યમથી મારું જણાવવાનું છે કે થોડું તમારા વેનવાળા ભાઈઓ તમને કહેશે કે ભાડું વધ્યું છે અને વધારો કરવા પડે તેવું જ છે અમારે, ત્યાં વગર અમારે સર્વાઈવ થાય તેવું જ નહીં મળે, બરાબર. તો તમારી તકલીફ પણ અમે જાણીએ છીએ, તો તમારે બધાએ અમને સહકાર આપવો પડશે. 300 થી 400 રૂપિયા વધી શકે તેવું છે. વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન કેમ્પનું કરાયું આયોજન. 14 જૂનને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. માનવ જિંદગીને બચાવવામાં રક્તનું અમૂલ્ય મહત્વ છે, જે અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને તેમજ વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વાપી જેડીસીમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. વાપી તેમજ આસપાસના વિસ્તારમાં દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જેડીસી લાયન્સ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ સેન્ટર તે જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. જોકે હાલમાં દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ વર્તાતી હોય છે, જેને નિવારવા વાપીના થર્ડ ફેઝમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રક્તદાન જો હૈ મહાન કાર્ય હૈ તો સબકો કરના ચાહીએ. ઓર આજે અમારા આજ બ્લડ વર્લ્ડ બ્લડ ડોનર ડે હૈ તો વો ઇસ તહેત હમ લોગોને કે હમારા કંપનીને મેનેજમેન્ટને યે ડિસિઝન લિયા થા કે
आज के शुभ अवसर पर हमारा जो एम्प्लॉई है तो रक्तदान करे। 20 से 25 हमारे ऐसा टारगेट है जो ब्लड यूनिट डोनेट करना है, तो मेरे हिसाब से वो पूर्ण हो जाएगा। और ये तो एक किसी के जिंदगी की रक्षा के लिए ये जरूरी है ब्लड डोनेट करना, तो इसके लिए हम आयोजन किया है। जानकारी मिली कि वापी में जो ब्लड बैंक है, इतने सारे ब्लड बैंक है, इधर ब्लड की कमी है, तो हम इसके लिए हम सोचे कि भाई ब्लड डोनेशन का कैंप आयोजन करें, तो ब्लड बैंक में जाएगा तो किसी की जिंदगी रक्षा हो सकता है, तो इसके लिए हम ये आयोजन किया है।